સુરત શહેરમાં ગઈકાલે માત્ર 15 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી 2 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. જિલ્લામાં આજે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં 136 મિલીમીટર, 84માં 16, કામરેજમાં 21, મહુવામાં 153, માંગરોળમાં 6, માંડવીમાં 40, ઓલપાડમાં 11, પલસાણામાં 46 અને ઉમરપાડામાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં વરસાદ થતાં સુરત શહેરનો કોઝવે ભયજનક 6 મીટરથી ઓવરફ્લો થયો છે, જેને પગલે તેને લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જે વાત કરવામાં આવે વિયકમ ક્રોસવેની, તો તેની જે હાઇટ છે તે 6 મીટરની છે અને હાલ 6.34 મીટરે જે ક્રોસવે છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે. જે લોકો અત્યારે માછીમારી કરી રહ્યા છે, કેટલાક લોકો જોવા પણ અત્યારે ક્રોસવેનો નજારો જોવા માટે આવતા હોય છે. ખાસ કરીને ખેડૂતો ખૂબ ખુશ છે, કારણ કે ખેડૂતોને જે વરસાદ, સારા વરસાદની જરૂર હતી, સારો વરસાદની જે અપેક્ષા રાખી હતી તે પ્રમાણે વરસાદ થયો છે. ટોટલ અત્યાર સુધીની અંદર આજે મોસમ છે તેનો 2558 mm વરસાદ વરસી ચૂક્યો છે અને આગામી 2 થી 3 દિવસ માટે પણ મોસમ વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરી છે. ખાસ કરીને ખાડીના જે પાણી આવતા હોય છે શહેરની અંદર, ત્યાં પણ તંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. આમ ચોમાસાની સારી શરૂઆત થઈ ગઈ છે. ખેડૂતો પોતાની જે પાકની લણણીની જે મોસમ છે તે બી શરૂ થઈ ગઈ છે અને સામે તંત્ર પણ તૈયાર છે. તેજસ મોદી, ડીડી ન્યૂઝ ગુજરાતી, સુરત.